વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતા સોમનાથ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ત્રણસો કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે સાથે ઇતિહાસને જાણવા પુરાતત્વ વિભાગની ટીમે પણ સોમનાથની મુલાકાત લીધી છે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને આવનારા પ્રવાસીઓને આકર્ષી શકે એવા બીજા અનેક વિકાસના કામો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેરમેન બન્યા બાદ ત્રણસો કરોડની ફાળવણી કરી છે આવનાર દિવસોમાં સરકાર ખાનગી કંપનીઓ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવશે જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઈ ટનલનો છે પર્યટકો આ ટનલમાં જઈને એકવેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે તેમજ પાર્કિંગ ડોર મેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનાવાશે જેમાં પશુ પક્ષી વિવિધ સંપ્રદાય ધર્મ અને બાળ જ્યોતિર્લિંગનો ઓડિયો વિડીયોનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે ત્રિવેણી દેહોદ સરખથી સામા કેવલ બ્રિજ વોટર સ્પોટ રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ગાઠને સુશોભિત કરાશે સોમનાથ ટ્રસ્ટની એકસો વીસમી બેઠક ઓનલાઈન મળી હતી જેમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના માનનીય ગૃહમંત્રી અને ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી એલ કે અડવાણીજી પી કે લહેરી સાહેબ જેડી પરમાર સાહેબ તથા માનનીય શ્રી વિનોદ દિવેટિયા સાહેબ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટની આ મિટિંગમાં ટ્રસ્ટના અનેક વિકાસ કાર્યોની પણ ચર્ચા થઈ અને એક આગળની કાર્યવાહી કરવા અર્થે પણ સૂચના મળી છે ત્યારે હાલમાં જ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરી સોમનાથ વિઝિટ દરમિયાન ટ્રસ્ટ દ્વારા જે વિકાસ કાર્યો હાથ ધરવાના છે એમાં ખાસ કરીને પાર્વતી મંદિર છે જે નવું બાંધવાનું છે સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે સાથે યાત્રી પ્લાઝા ઉપરાંત શહીદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે સોમનાથ અને આસપાસના ચાર સ્થળોએ ભૂગર્ભ બાંધકામ અંગે આઈઆઈટી ગાંધીનગરે આપેલા રિપોર્ટમાં જે ચાર સ્થળો દર્શાવ્યા છે તેના સંશોધન માટે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ સોમનાથમાં બે દિવસ રોકાણ કર્યું હતું ત્રિવેણી સંગમથી સ્મશાન ઘાટ સુધી યાત્રિકો વિધિકારીઓ અંતિમ સંસ્કાર બાદની વસ્તુઓ નદીમાં ન જાય તેના માટે ઘાટમાં અલગ ચેનલ બનાવવામાં આવશે તેમાં એકઠો થયેલો કચરો સ્મશાન પાસે શુદ્ધિકરણ પ્લાન્ટમાં લાવીને નદીનું પાણી સ્વચ્છ પ્રદૂષણ મુક્ત અને નહવાલાયક બનાવવામાં આવશે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ